हेलो फ्रेंड्स, मारु नाम श्री जयेश छे। हूँ श्री के जी पॉलिटेक्निक भरूच में इलेक्ट्रिकल डिपार्टमेंट में छठा सेम में अभ्यास करूँ छूँ। आज आप छठा सेम की अंदर आतो ईबीसी सब्जेक्ट एनी अंदर चैप्टर नंबर 5 लेक्चर 3 इलेक्ट्रॉनिक सेफ्टी लॉग एट एंट्रेंस ये टॉपिक विषय आप जाणीशुं। तो इलेक्ट्रॉनिक सेफ्टी लॉग की जरूर शू है? तो कि जयरे बिल्डिंग अंदर अनअधिकृत व्यक्ति प्रवेश अटकव आप इलेक्ट्रॉनिक सेफ्टी लॉकनो उपयोग करता हुए छे। तो इलेक्ट्रॉनिक सेफ्टी लॉक ये ट्रेडिशनल लॉक अने इलेक्ट्रॉनिक कम्पोनेंट ने कॉम्बिनेशन करीने इलेक्ट्रॉनिक सेफ्टी लॉक ये तैयार करवामां आवे छे, जेनी अंदर इलेक्ट्रॉनिक्स अने इलेक्ट्रिकल कॉम्पोनेंट जेवा के रिले, मोटर, आर्मेचर, कंट्रोलर, प्रोसेसर वगैरह जेवा साधनों ने ये कन्वेंशनल लॉक साथ जोड़ी अने इलेक्ट्रॉनिक सेफ्टी लॉक तैयार करवामां आवे छे। जनरली एना चार टॉपिक छे। पहलू छे मैग्नेटिक लॉक, बीजू छे न्यूमेरिकल कोड एंड पासवर्ड, त्रीजू छे सिक्योरिटी टोकन्स अने चौथू छे बायोमेट्रिक्स। आज आपणे आ टॉपिक ने एक एक करीने जोईशुं। तो पहलू छे मैग्नेटिक लॉक्स। तो मैग्नेटिक लॉक्स नी अंदर जे इलेक्ट्रोमैग्नेट होय छे तेने दरवाजानी फ्रेमनी ऊपर એ લગાડવામાં આવે છે, અને જે આર્મેચર હોય છે તેને એ ડોરની ઉપર માઉન્ટ કરવામાં આવે છે। હવે જ્યારે આ ઇલેક્ટ્રોમેગ્નેટ માસે તમે સપ્લાય દ્વારા અથવા તો ચાવી દ્વારા અથવા તો કોઈ બીજા ડિવાઇસથી ત્યાં સપ્લાય લઈ જશો ત્યારે એ આ જે લોક છે એ આપણે એને ઓપન અથવા તો ક્લોઝ કરી શકીએ છીએ। મેગ્નેટિક લોક્સ લગાવતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે એનું ઇન્સ્ટોલેશન કરીએ તો એ ખૂબ જ એક્યુરેસીપૂર્વક કરવું જોઈએ, જેથી કરીને એ સારી રીતે સેફ્ટી એ પ્રોવાઈડ કરી શકે। બીજું છે ન્યુમેરિકલ કોડ એન્ડ પાસવર્ડ। આપણે જનરલી આવું કન્વેન્શનલ બેગ જોયું હશે કે જેની અંદર આ પ્રકારની કી હોય છે કે જેને સેટ કરવાથી આ જે ડોર છે એને આપણે એ ઓપન કરી શકીએ છીએ। બીજી રીતે કહીએ તો આવી નંબરની પિન હોય છે, જેની ઉપર નંબર સેટ કરવાથી આપણે એ ડોરને એ ઓપન કરી શકીએ છીએ। હવે એના ફીચર્સ છે, તો એના ફીચર્સની અંદર પહેલું છે કે એટમોસ્ફિયરિક રેઝિસ્ટન્સ। આપણે જે આ ન્યુમેરિકલ કોડ અને પાસવર્ડ ટાઈપનું જે લોક આપણે બનાવીએ છીએ એની અંદર ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો એ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એ એટમોસ્ફિયરિક એનો રેઝિસ્ટન્સ કેવો છે, એટલે કે તે ટેમ્પરેચર અથવા તો ભેજની સામે કેટલો રેઝિસ્ટન્સ, કેટલો પ્રતિરોધ આપે છે એની અંદર એ પણ આની અંદર એ ગણવામાં આવે છે। પછી પ્રોગ્રામેબલ કીપેડ, આપણે જનરલી કીપેડ 4 અથવા 6 ડિજિટના ડિજિટ પિનના એ આપણે કીપેડ યુઝ કરતા હોઈએ છીએ, અથવા તો મેન્યુઅલ મોડ અથવા કાર્ડ મોડ, કાર્ડ દ્વારા પણ આપણે એ આ ડોર છે એ ઓપન કરી શકીએ છીએ। એને મેન્યુઅલ મોડ એટલે કે આપણે હાથથી નંબર, ન્યુમેરિકલ કોડ અથવા તો પાસવર્ડ નાખી એને ડોરને આપણે ઓપન કરી શકીએ છીએ। ત્રીજું છે સિક્યુરિટી ટોકન્સ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રીતે એક કિચન આપવામાં આવે છે, આ કિચનની અંદર બારકોડ એ પ્રિફિલ્ડ કરેલો હોય છે। જ્યારે આ કિચનને સેન્સર્સની ઉપર એ મૂકવામાં આવે છે ત્યારે આ સેન્સર્સ અંદર રહેલો બારકોડ હોય છે એને સ્કેન કરી અને જે લોક છે એને ડીએક્ટિવેટ કરી અને લોક ખોલે છે। ચોથું છે બાયોમેટ્રિક્સ। જનરલી આનો ઉપયોગ હવે વધવા લાગ્યો છે કે જેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, આપણું જે ડિવાઇસ હોય છે એની અંદર આપણી ફિંગરપ્રિન્ટ એ પ્રિફિલ્ડ હોય છે, ત્યારે તમે એની ઉપર ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ કરશો તો એ ડોરને ઓપન કરશે। સેકન્ડ છે રેટિનલ સ્કેનિંગ, એટલે કે એ તમારી આંખોને સ્કેન કરી અને ત્યારબાદ એ ડોરને ઓપન કરશે। ત્રીજું છે ફેસ રેકોગ્નાઇઝેશન, એટલે એની અંદર એ તમારી આંખો અને તમારું ફેસ છે એને સેન્સ કરી એને સ્કેન કરી અને ત્યારબાદ એ આપણને ડોર ખોલી આપશે। અને ચોથું છે વોઇસ ડિટેક્શન, કે જે તે ડિવાઇસ હોય છે એની અંદર અધિકૃત વ્યક્તિનો વોઇસ એ પહેલેથી રેકોર્ડ કરીને રાખેલો હોય છે, અને જ્યારે એ જ પ્રમાણેનો વોઇસ એ જે ડિવાઇસ હોય છે એને મળે છે ત્યારે એ ડોરને ઓપન કરે છે। સો ફ્રેન્ડ્સ, આપણે આજે ઈબીસી સબ્જેક્ટની અંદર ઇલેક્ટ્રોનિક સેફ્ટી લોકના ટાઈપ જોયા। થેન્ક યુ।